વિદ્યાર્થી મિત્રો હું છું આજ ડોક્ટર અમિત વડદોરિયા. આજે સાયબિરિયન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીની આપણે કોલેજની વિઝિટ કરી, એનાટોમી બિલ્ડિંગની વિઝિટ કરી, અલગ અલગ ડિપાર્ટમેન્ટની વિઝિટ કરેલી છે. હવે લાસ્ટમાં બાકી છે હોસ્ટેલ. તો મારી પાછળ જે બિલ્ડિંગ જોઈ રહ્યા છે તમે, થર્ડ ફ્લોર અને ફોર્થ ફ્લોર બંનેમાં ઇન્ડિયન વિદ્યાર્થીઓ રહે છે અને હોસ્ટેલની અહીંયા પૂરેપૂરી યુનિવર્સિટીની તરફથી હોસ્ટેલ જે પ્રોવાઈડ કરવામાં આવે છે. હોસ્ટેલ છે અહીંયા ત્રીજો માળ અને ચોથો માળ બંનેમાં ઇન્ડિયન વિદ્યાર્થીઓ રહે છે. તો આપણે જોઈએ હોસ્ટેલની અંદર કઈ કઈ ફેસિલિટીઝ અવેલેબલ છે, કઈ કઈ સુવિધાઓ અવેલેબલ છે કે જેના કરીને જે ભવિષ્યમાં આવનારા વિદ્યાર્થીઓ છે એને કઈ કઈ ફેસિલિટી અહીંયા મળશે, હોસ્ટેલમાં રહેવાની સુવિધા કેવી છે, ગરમ પાણીની સુવિધા કેવી, આ બધી જ ફેસિલિટીને આપણે અંદર ચર્ચા કરીશું અને જોઈશું કે અંદર કઈ કઈની ફેસિલિટી છે. ચાલો જઈએ તો હોસ્ટેલની અંદર. જોઈ શકાય છે કે અત્યારે બરફ પડી રહ્યો છે સાયબિરિયન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં અને અત્યારે મેં ફૂલ્લી બધી વસ્તુ પહેરેલી છે. પણ ઘણી બધા પેરેન્ટ્સને ક્વેશ્ચન હોય છે કે અંદર શું હોય છે, તો અંદર જોઈએ આપણે શું ફેસિલિટી. હોસ્ટેલની અંદર આવતા જ તમને બહારના એટમોસ્ફિયરની કોઈ મતલબ ફરક પડતો નથી. અત્યારે હું જોઈશ તો મારી કોટ હું બધું રિમૂવ કરી લઈશ, કેમ કે જરૂર નથી. બહાર જેટલી બી ઠંડી પડે છે અંદર પૂરી પૂરી વ્યવસ્થા છે. અહીંયા જોઈએ દરેક માળ ઉપર હીટરની વ્યવસ્થા છે અને દરેક ફ્લોર ઉપર વ્યવસ્થિત વાતાવરણ જળવાઈ રહે એટલા માટેની હીટરની વ્યવસ્થા હોય છે, એટલે કોઈ ચિંતાજનક નથી. હોસ્ટેલની અંદર ફર્સ્ટ ફ્લોર ઉપર સિક્યુરિટી ચેકિંગ હોય છે, અહીંયા કોમનાતા બેઠે હોય છે, એટલે દરેક સ્ટુડન્ટને અહીંયા નોંધ લેવાય છે કોણ કોણ વિદ્યાર્થી એન્ટ્રી લે છે અને કોણ કોણ વિદ્યાર્થી એન્ટ્રી નથી લેતા. તો અહીંયા સિક્યુરિટી છે, આ ક્રોસ કરીને પછી તમે આગળ જઈ શકો. થર્ડ ફ્લોર ઉપર ઇન્ડિયન વિદ્યાર્થીઓ રહે છે, આપણા બધા જ વિદ્યાર્થીઓ. અને જોઈએ હોસ્ટેલની અંદર કઈ કઈ ફેસિલિટીઝ અવેલેબલ છે. હોસ્ટેલની અંદર એન્ટ્રી લેતા જ થર્ડ ફ્લોર ઉપર કોમન રૂમ આપવામાં આવી છે. અહીંયા સોફા છે જ્યાં વિદ્યાર્થીઓ બેસીને ટીવી જોઈ શકે છે, ફ્રી ટાઈમમાં પોતે ડિસ્કશન કરી શકે. આપણી સાથે ગુજરાતી વિદ્યાર્થી છે, સાથે વિવેક છે, વિકાસ છે અને પાર્થ છે જે સુરતથી છે અને અત્યારે હોસ્ટેલની અંદર આવ્યા છે. તો આપણે વિઝિટ કરાવશે કે હોસ્ટેલની અંદર કઈ કઈ ફેસિલિટીઝ અવેલેબલ છે, શું શું વસ્તુ અવેલેબલ છે, તો એ બધું જ આપણે ડિસ્ક્રિપ્શન આપશે, જેથી કરીને આવનારા વિદ્યાર્થી વાલી વિદ્યાર્થીઓને બધાને ખ્યાલ આવે કે હોસ્ટેલની અંદર કઈ કઈ ફેસિલિટીઝ અવેલેબલ છે. આવો સર, આ અમારી રૂમ તરફ જોઈએ. આ અમારા ક્યુરેટરની રૂમ છે, હોસ્ટેલ ક્યુરેટર રાજવીર રહી સર. મતલબ એ બધી તમને ગાઈડ, તમને સ્ટડી રિલેટેડ, હોસ્ટેલ રિલેટેડ અને હોસ્ટેલમાં તમને કાંઈ બી પ્રોબ્લેમ હોય તો તમે આમનો સંપર્ક કરી શકો છો. રાજવીર રહી સર જે સિનિયર છે, ફિફ્થ યરમાં છે. એઝ યુઝ્યુઅલ તમને લોંગ કોરિડોર અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે છે, ત્યાં તમે વોકિંગ કરી શકો છો અને સ્ટડી રિલેટેડ તમે અહીંયા વાંચી બી શકો છો. કેટલી રૂમો છે ઓલમોસ્ટ? અહીંયા આઈ થિંક 10 રૂમો છે, જ્યાં થોડીક રૂમ પાછળ રશિયન્સની છે અને બાકીની ઇન્ડિયન્સને પ્રોવાઈડ કરવામાં આવી છે. આવો તો એટલે ઓલમોસ્ટ બધા જ ઇન્ડિયન વિદ્યાર્થી આપણે અહીંયા રહે છે. આ ફ્લોર ઉપર આ ટોટલ બધું છે, થર્ડ ફ્લોર અને ફોર્થ ફ્લોર ઉપર બધા ઇન્ડિયન વિદ્યાર્થી રહે છે અને જેટલા બી ઇન્ડિયાથી MBBS કરવા માટે રશિયામાં સેબિયન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં આવશે તે આ હોસ્ટેલમાં રહે છે. અને આ ફ્લોર ઉપર ઓલમોસ્ટ આઈ થિંક કેટલી 14-15 રૂમ અવેલેબલ છે, જ્યાં બધા વિદ્યાર્થીઓ સાથે હળી મળીને રહે છે. આમાં એવું કંઈ નથી, બધા સિનિયરો જુનિયર બધા સાથે રહે છે, એટલે એમાં કોઈ ચિંતાજનક નથી. આવો અત્યારે મારી સાથે, હું આ વિડીયોમાં જોઈએ ગુજરાતી વિદ્યાર્થી જે આપણે ડૉક્ટર પ્લસ દ્વારા અત્યારે વિદ્યાર્થીઓ અહીંયા આવેલા છે એની રૂમની મુલાકાત કરી અને રૂમની અંદર કઈ કઈ ફેસિલિટીઝ તમને આપવામાં આવે છે એ બધી આપણે ચર્ચા કરીશું. આ અમારો રૂમ છે, અમે ગુજરાતીઓ 7 બોયઝ છીએ જે અહીંયા રહીએ છીએ. આવો રૂમ બતાવો. અહીંયા તમને ઉપર નીચે બે, એક સિંગલના બે બેડ પ્રોવાઈડ કરવામાં આવે છે. એવા અમારી રૂમમાં અત્યારે 4 બેડ છે, એટલે કે 8 બેડ ટોટલ સિંગલના છે, જેમાં અમે 7 લોકો રહીએ છીએ. એઝ વેલ એઝ તમને કબાટ સાથે એક પલંગ સાથે તમને કબાટ પ્રોવાઈડ કરવામાં આવે છે, પ્લસ તમને સ્ટડી ટેબલ પ્રોવાઈડ કરવામાં આવે છે. તમે રૂમની અંદર જોઈ શકાય બધા વિદ્યાર્થીઓ છે અને ઓલમોસ્ટ આ બહુ મોટી રૂમ છે, એટલે એમાં 8 વિદ્યાર્થીઓ રહી શકે. રૂમની અંદર ફેસિલિટીઝમાં આ ડબલ ડેકર રૂમ બેડ છે, જેમાં જે રીતે વચ્ચે સારો સારો સ્પેસ મળે છે. અહીંયા વિદ્યાર્થીઓ જાતે બી બનાવે છે અને ક્યારેક મેસમાં બી જમતા હોય છે. રૂમની અંદર એન્ટ્રી લેતા જ જે પાલતો લટકાવવા માટે જે વ્યવસ્થા છે
હેંગર આપવામાં આવે છે અને સાથે સાથે રૂમની અંદર જે બહાર તો અત્યારે વાતાવરણ ઠંડુ છે, તમે પાછળ બી જોઈ શકો બરફ પડે છે, તેમ છતાં રૂમની અંદર વિદ્યાર્થીઓ એકદમ નોર્મલ બેઠેલા છે. એટલે ઘણીવાર પ્રશ્ન થતા હોય કે ભાઈ વાતાવરણ ઠંડુ છે તો રૂમની અંદર છોકરાઓને ઠંડીનો પ્રોબ્લમ રહેશે નહીં, તો રૂમની અંદર અથવા તો હોસ્ટેલની અંદર કોઈ બી જગ્યાએ મોલમાં જાઓ, કોલેજમાં જાઓ, કોઈ બી ક્લાસરૂમમાં બી જાઓ તો તમને આ રીતના હીટર તમને પ્રોવાઈડ કરવામાં આવે છે અને પર્સનલ કબાટમાં આપવામાં આવે છે જ્યાંથી કરીને જ્યાં વિદ્યાર્થીઓ બધા પોતાનો સામાન મૂકી શકે. રૂમની અંદર બીજી વાત કરીએ તો રીડિંગ ટેબલ છે જ્યાં વિદ્યાર્થીઓ બેસીને વાંચી શકે છે. એટલે ઓલમોસ્ટ જેટલી બી રિક્વાયરમેન્ટ હોય તે બધી જ ફૂલફિલ આ હોસ્ટેલની અંદર કરવામાં આવે છે. આપણે રૂમની અંદર કઈ કઈ ફેસિલિટીઝ છે આપણે જોયું, આપણે ચર્ચા કરી, સાથે સાથે આપણે હોસ્ટેલની અંદર જે લોબીમાં કઈ કઈ ફેસિલિટીઝ છે એ તમને બતાવીશ. તો અહીંયા ફાયર સેફ્ટીના બધી જ વસ્તુ ઇક્વિપમેન્ટ મૂકેલી છે જેથી કરીને કોઈ બી એવી અકુદરતી આકસ્મિક બનાવ બને તો ફાયર સેફ્ટીનું બી ખાસ એવું ધ્યાન રાખવામાં આવે છે. તમે જોઈ શકો લોબીની અંદર એન્ટ્રી લેતા જ સીસીટીવી કેમેરા બી છે જે ફેસિલિટી સારી એવી આપે છે અને બધી જ વસ્તુ સિક્યુરિટીની અંદર સીસીટીવી અંદર આપણે જે અખાના હોય છે ડિરેક્ટર એ બધું જ વસ્તુ વિદ્યાર્થીઓને ત્યાં. હોસ્ટેલની અંદર આપણે વાત કરીએ તો રૂમની વ્યવસ્થા જોઈ લીધી, બધી જ વસ્તુ આપણે જોઈએ કે અંદર કિચનની શું વ્યવસ્થા છે. જે પણ વિદ્યાર્થીઓ જે ફર્સ્ટ ઇયરમાં આવતા હોય સેકન્ડ ઇયરમાં તો વિદ્યાર્થીઓને જાતે બનાવવા માટે કુકિંગ કરવા માટે કઈ કઈ ફેસિલિટીઝ છે, આપણે કિચનની બી વ્યવસ્થા જોઈ લઈએ. આ સાઈડ આપણે કિચન આવે છે, અહીંયા અમારું મોટું કિચન આવે છે જે થર્ડ ફ્લોરનું કિચન છે. અંદર બતાવીએ તમને, બહુ જ મોટું કિચન છે, વિદ્યાર્થીઓ જાતે કુક કરી શકે. વિદ્યાર્થીઓ માટે કટિંગ માટે ટેબલ આપવામાં આવેલા છે જે ત્યાં પોતે સમારકામ કરી શકે, સાથે સાથે વોશ બેસિન 3 સ્ટવ આપવામાં આવેલા છે જ્યાં વિદ્યાર્થીઓ રાંધી શકે. ફ્રીજની વ્યવસ્થા બી સારી એવી છે અને ચોખ્ખાઈ માટે આ લોકો વિદ્યાર્થીઓ સરસ મજાની યોજના કરે છે. દરરોજ કોઈ બી એક રૂમનો વારો હોય છે જે કિચનને વ્યવસ્થિત સાફ રાખી શકે અને દરેક વિદ્યાર્થીઓ સાથે જાતે મળીને અહીંયા જમવાનું કુક કરી શકે. એ અલગ અલગ રેફ્રિજરેટર આપવામાં આવેલા છે જ્યાં આ રીતે તમે જોઈ શકો છો કે જે રૂમને જે ફ્રીજ રેફ્રિજરેટર પ્રોવાઈડ કરવામાં આવેલું છે તેના રૂમ નંબર લખેલા છે. આ જે છે એ ફર્સ્ટ ઇયરનું રેફ્રિજરેટર છે જે 4 રૂમ વચ્ચે રેફ્રિજરેટર આપવામાં આવેલું છે અને એઝ વેલ એઝ તમે જોઈ શકો છો કે 3 સ્ટવ છે જેમાં એકમાં તમે ચાર કુક એક સાથે કરી શકો છો. અહીંયા વિદ્યાર્થીઓ કુક કરે છે, જાત જે સેલ્ફ કુક કરવું હોય એ કરી શકે અને આપણે ઉપર હમણાં જોઈશું 4th ફ્લોર ઉપર જ્યાં આ વર્ષથી એટલે કે નેક્સ્ટ સિઝનમાં જે વિદ્યાર્થીઓ આવશે એના માટે મેસની પણ વ્યવસ્થા કરીએ. આ જેને સેલ્ફ કુક કરવા માટે એનું કિચન આપવામાં આવેલું છે. ઉપર 4th માળે આપણે મેસની વ્યવસ્થા કરવામાં એની બી હું તમને વિઝિટ કરાવીશ. હવે જો પાર્થને બતાવ્યો રાજીર ભૈયા જો સારા બચ્ચો કા ક્યુરેટર હૈ, 5th ઇયર લેકિન અભી વો સબ્જી બના રહે ગોભી. તો હવે આપણે કિચન જોયું, હવે આપણે જોઈએ શાવર રૂમ બોયઝ માટે અને ટોયલેટ જોઈએ. એની પણ સારી વ્યવસ્થા કરવામાં આવી છે હોસ્ટેલ દ્વારા. હેલો અનધર સિનિયર અવર 5th ઇયર. જસ્ટ અ મિનિટ. અને અહીંયાથી બોયઝનું શાવર રૂમ અને ટોયલેટ પર બધી જ વ્યવસ્થા છે. માળ ઉપર જ કિચન છે, ટોયલેટ, બાથરૂમ, આ બધી જ વસ્તુ વ્યવસ્થા 1 ફ્લોર ઉપર સિંગલ ફ્લોર ઉપર તમને આપવામાં આવે છે. ટોયલેટ બાથરૂમ છે, આ બોયઝનો શાવર રૂમ છે જેમાં તમને 3 બાથરૂમ પ્રોવાઈડ કરવામાં આવે છે. શાવર રૂમ છે જ્યાં તમને ડ્રેસિંગ માટે હેર ડ્રાયર પ્લસ અરીસાની પણ સુવિધા છે અને આ અહીંયા બાથરૂમ છે જ્યાં 24 આવર્સ ગરમ પાણીની પણ સુવિધા છે. તમે એઝ વેલ એઝ જોઈ શકો છો મોટા અને ક્લીન બાથરૂમ પ્રોવાઈડ કરવામાં આવે છે. હવે આપણે લોન્ડ્રી તરફ જઈએ. હોસ્ટેલમાં વોશિંગ મશીન અને પ્લસ બધી જ સુવિધા છે જ્યાં તમે કપડાં પણ કરી શકો છો. આ તમે જોઈ શકો છો 2 વોશિંગ મશીન જે ઓલરેડી શરૂ છે. 2 વોશિંગ મશીન તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. 24 આવર્સ લોન્ડ્રી ખુલ્લી રહે છે. તમે ક્યાં ગમે ત્યારે આવો, કપડાં નાખો અને ઓલરેડી ડ્રાય થઈને જ, યસ ઓલરેડી કપડાં ડ્રાય થઈને જ આવે છે. એટલે તમારે ખાલી થોડાક સૂકવીને તમે ઇઝી તમારું કામ, ફ્રી ઓફ કોસ્ટ. યા ઇઝ અ ફ્રી ઓફ કોસ્ટ. જોઈ શકાય કે લોન્ડ્રીની ફેસિલિટી પણ છે અને એ એકદમ
સ્ટુડન્ટ ફ્રી ઓફ કોસ્ટ યુઝ કરી શકે રાઈટ યસ ફૂલી ફેસિલિટેટેડ હોસ્ટેલ કહી શકાય કે જેમાં લોન્ડ્રીની વ્યવસ્થા છે ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા સારી એવી છે હીટિંગ વ્યવસ્થા સારી એવી છે સીસીટીવી કેમેરાની વ્યવસ્થા પણ સારી એવી છે પ્લસ હીટિંગ વ્યવસ્થા સીસીટીવી કેમેરા સિક્યુરિટી લોન્ડ્રી સર્વિસીસ મેસ કિચન આ બધી જ વસ્તુ તમને હોસ્ટેલની અંદર તમને પ્રોવાઈડ કરવામાં આવે છે અમારી સાથે છે ક્રિશા અને એને પણ મેં બોલાવેલી છે જેથી કરીને એ બી એની પોતાની રૂમની વિઝિટ કરાવી શકે આ ગર્લ્સની રૂમ છે રૂમ જોઈએ ગર્લ્સની રૂમની અંદર કઈ કઈ ફેસિલિટીઝ આપવામાં આવેલી છે ગર્લ્સ અને બોયઝની બંને રૂમ સેપરેટ હોય છે હા ફ્લોર સેમ હોય છે પણ રૂમ બંને અલગ અલગ સેપરેટ હોય છે રૂમની અંદર જ સ્ટાર્ટિંગમાં જે રીતે બોયઝની રૂમમાં છે એવી રીતના પાલતો લટકાવવા માટેનું હેંગર આપવામાં આવેલું છે રીડિંગ ટેબલ આપવામાં આવે છે ફોર સીટર રૂમ છે એટલે રૂમની અંદર આ રીતના ફેસિલિટી હોય છે કબાટ તમને પર્સનલ મળી જાય છે પાછળની સાઈડ બી કબાટ છે અને આ સપોઝ માનો કે ચાર વિદ્યાર્થી છે ચારે ચારને નાના નાના કબાટ આપવામાં આવે છે જેથી કરીને પોતાનો સામાન રાખી શકે રૂમની અંદર હીટરની વ્યવસ્થા સારી એવી છે કે હીટરની વ્યવસ્થા જેથી કરીને વાતાવરણ સારું રહી શકે બરાબર આપણે થર્ડ ફ્લોરની વિઝિટ કરીને ગર્લ્સની બોય ગર્લ્સની રૂમ અને બોયઝની રૂમ બાકી બધી જેટલી જનરલ ફેસિલિટીઝ છે એ બધીની મેં ચર્ચા કરી હવે આપણે પાર્ક આગળ બતાવશે કે હોસ્ટેલમાં અવસર આપણે ફોર્થ ફ્લોર ઉપર જઈએ ત્યાં પણ થોડાક રૂમ્સ અને કિચન પ્રોવાઈડ કરવામાં આવેલું છે સ્ટુડન્ટ્સ માટે ફોર્થ ફ્લોર પર બેઝિકલી અત્યારે થોડાક ફોર્થ યરના સિનિયર રહે છે જે સાયબેરિયન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે અને પ્લસ ફ્યુચર સ્ટુડન્ટ જે આવવાના છે સેકન્ડ યર સેકન્ડ ફ્લોર ઉપર અમે ઓલરેડી લીધે પ્લાન વાત ચાલે છે એટલે સેકન્ડ ફ્લોર ઉપર આપણે જેટલા બી વિદ્યાર્થીઓ આવશે નવા એ વિદ્યાર્થીઓને રિનોવેટ કરીને હોસ્ટેલ આપવામાં આવશે એટલે કે સેકન્ડ ફ્લોર ઉપર હવે જે બી નવા વિદ્યાર્થીઓ આવશે એને સેકન્ડ ફ્લોર ઉપર આપણે અત્યારે આપણે થર્ડ ફ્લોર અને ફોર્થ ફ્લોરની આપણે ડિસ્કશન ચાલુ છે તો સાથે સાથે પાણીની બી વ્યવસ્થા છે જ્યાં અમે ફ્રી ઓફ કોસ્ટ ફિલ્ટર પાણી મળી શકે છે ઘણા બધા હોસ્ટેલમાં મેં જોયું છે અને ઘણી રશિયાની યુનિવર્સિટીમાં જોયું છે કે વિદ્યાર્થીઓને પાણીની જે સગવડતા હોય એની માટે પરચેસ કરવું પડતું હોય છે તો અહીંયા તમને ફિલ્ટર પાણીની બી વ્યવસ્થા છે આ ફિલ્ટર પાણી તમે ભરી શકો છો પ્લસ અહીંયા ફોર્થ ફ્લોરની લોન્ડ્રી આવે છે ફોર્થ ફ્લોરની લોન્ડ્રી અહીંયા બી તમે અહીંયા બી તમને બે મશીન પ્રોવાઈડ કરવામાં આવે છે ફ્રી ઓફ કોસ્ટ તમે જોઈ શકો છો ગરમ પાણીની સુવિધા ગરમ પાણીની પણ સુવિધા છે 24 કલાક તમને ગરમ પાણી મળી રહે છે શાવર માટે આ બોયઝ વોશરૂમ છે અને ડ્રેસિંગ અપ બી તમે કરી શકો છો આ બોયઝનો શાવર રૂમ છે ફોર્થ ફ્લોરનો અહીંયા થોડુંક થર્ડ ફ્લોર કરતા ફોર્થ ફ્લોર ઉપર બાથરૂમ મોટા છે કે અહીંયા વધારે તમને પ્રોવાઈડ કરવામાં આવેલા છે પાંચ બાથરૂમ છે ઓકે સરસ અહીંયા જનરલ બાથરૂમની વ્યવસ્થા છે બોયઝ માટે જ્યાં શાવર રૂમની વ્યવસ્થિત છે 24/7 ગરમ પાણીની વ્યવસ્થા અહીંયા સુવિધા હોય છે જોઈ શકાય કે આ રીતના બાથરૂમ આપવામાં આવેલ છે જેમાં શાવર માટે ફાઉન્ટેન આપવામાં આવે છે અને પ્લસ તમારી વસ્તુ માટે પ્રોવાઈડ અને હેન્ડકરચીફ પણ છે હવે આપણે ફોર્થ ફ્લોરનું કિચન તરફ જઈએ પછી આ સાઈડ કિચન છે યસ લાઈટ આ ફોર્થ ફ્લોરનું કિચન છે જે તમે જોઈ શકો છો દરેક ફ્લોર ઉપર એક મેં નોટિસ કર્યું છે અહીંયા સીસીટીવી કેમેરા લાગેલા છે યસ જનરલ કિચન પ્રોવાઈડ કરવામાં આવેલું છે જે મોટું છે અને પણ ભવિષ્યમાં જે આવનારા વિદ્યાર્થીઓ છે એના માટે ખાસ પ્રથમ છે કે જેટલા બી વિદ્યાર્થીઓ હવે આવશે તો અહીંયા ઇન્ડિયન મેથ્સની ફેસિલિટીની વ્યવસ્થા કરવામાં આવે છે એટલે આવતા વર્ષે મતલબ આ સિઝનમાં જ્યારે સપ્ટેમ્બર મહિનામાં વિદ્યાર્થીઓ આવશે ત્યારે અહીંયા મેથ્સની વ્યવસ્થા કરવામાં આવશે એટલે ઇન્ડિયન ફૂડ્સ બી તમને અવેલેબલ થઈ શકે જે વિદ્યાર્થીઓને મેથ્સની ફેસિલિટી જોઈએ તેને અહીંયા મેથ્સની ફેસિલિટી તમને મળી જશે અહીંયા બધી જ વસ્તુ છે હાલ અત્યારે સેલ્ફ કુક માટે યુઝ થઈ રહ્યું છે અહીંયા
એક રીડિંગ રૂમ બી પ્રોવાઈડ કરવામાં આવેલો છે જ્યાં સ્ટુડન્ટ લોકો વાંચી શકે છે. એ તમને બતાવીએ. આ ક્લાસરૂમ છે જેમાં સ્ટુડન્ટ લોકો પોતાનું કામ કરી શકે છે પ્લસ રીડિંગ કરી શકે છે. અચ્છા, તમે જોઈ શકો છો અહીંયા ટેબલ ચેર તમને પ્રોવાઈડ કરવામાં આવે છે, પ્લસ તમારું ઇલેક્ટ્રિકલ વર્ક પણ કરી શકો છો અહીંયા. હોસ્ટેલની અંદર એક ખાસ વાત આપણે વાત કરી, ઓલમોસ્ટ બધી જ ફેસિલિટી તમને છે, સાથે સાથે રીડિંગ રૂમ કે ભાઈ જે વિદ્યાર્થીઓ રૂમમાં ચાર વિદ્યાર્થી, પાંચ વિદ્યાર્થી, કોઈ વિદ્યાર્થી ત્રણ રૂમ વિદ્યાર્થી સાથે રહેતા, કોઈ વિદ્યાર્થીને વાંચવાનું ઈચ્છા હોય, કોઈ વિદ્યાર્થીને સુવાનો ટાઈમ, દરેક વિદ્યાર્થીને અલગ અલગ પોતાના ડેઈલી રૂટીન હોય છે. તો કોઈ વિદ્યાર્થી એવા હોય કે જેને રાતે લેટ નાઇટ સુધી રીડિંગ કરવું છે તો એ લોકો અહીંયા રીડિંગ રૂમમાં રીડિંગ કરી શકે છે અને પોતાનું વર્ક બી કરી શકે છે. એટલે હોસ્ટેલની અંદર આ બધી જ ફેસિલિટીઝ તમને આપી છે. એટલે હોસ્ટેલના સાયબેરિયન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીની વાત કરીએ તો હોસ્ટેલ ફૂલી ફેસિલિટેડ છે, પ્લસ અહીંયા કપડાં સુકાવવા માટે, કપડાં ડ્રેસ માટે અને પ્લસ ઇસ્ત્રી માટે પણ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. પ્રેસ માટે અહીંયા તમે કપડાં સૂકવી શકો છો. અહીંયા મોસ્ટ વોર્મેસ્ટ રૂમ જે કહેવાય કે એ રીતનો રૂમ પ્રોવાઈડ કરવામાં આવેલો છે અને અહીંયા પ્રેસની સુવિધા પણ છે કે તમે તમારા કપડાં પ્રેસ કરી શકો છો. તો જોઈ શકાય વિદ્યાર્થી મિત્રો, હોસ્ટેલની અંદર ઓલમોસ્ટ બધી જ ફેસિલિટી હોય છે. જે બી વિદ્યાર્થીઓ અથવા જે પેરેન્ટ્સ જે ભવિષ્યમાં પ્લાનિંગ કરે છે કે MBBS માટે રશિયામાં સાયબેરિયન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં, તો આજે અમે સાયબેરિયન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં જે પણ ઇન્ડિયન વિદ્યાર્થીઓ રહે છે, જે પણ ગુજરાતી વિદ્યાર્થીઓ રહે છે, હોસ્ટેલની મેં તમને વિઝિટ કરી, તો હોસ્ટેલની અંદર હું બારીકાઈથી તમને બેઝિક તમને ડિટેલ આપી હતી. હોસ્ટેલની અંદર સીસીટીવી કેમેરા, સિક્યુરિટી, હોટ વોટર, હીટિંગ સિસ્ટમ, પ્લસ રીડિંગ રૂમ, લોન્ડ્રી સર્વિસીસ, સેપરેટ ટોયલેટ બાથરૂમ, પ્લસ કિચન, મેસ, આ બધી જ ફેસિલિટી તમને અંદર આપવામાં આવે છે. ઓલમોસ્ટ ઓલ ફેસિલિટીઝ તમને અહીંયા હોસ્ટેલની અંદર પ્રોવાઈડ કરવામાં આવે છે. તો જે પણ વિદ્યાર્થીઓ છે પ્લાનિંગ કરતા હોય તો સાયબેરિયન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં બેસ્ટ રહેશે, જેમાં તમે વ્યવસ્થિત પોતાનું સ્ટડીની સાથે સાથે વ્યવસ્થિત તમે લિવિંગ સ્ટાન્ડર્ડ બી તમારું સુધારી શકો છો. તો જે પણ વિદ્યાર્થી ભવિષ્યમાં MBBS કરવાનો પ્લાન કરી રહ્યા છે તો સાયબેરિયન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી બેસ્ટ છે. ડૉક્ટર પ્લસ અને એની ટીમ તમને 100% પૂરેપૂરો સપોર્ટ કરશે અહીંયા સેટલ થવા માટે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.